ઘણા બધા વનસ્પતિ વૃક્ષો તેમજ પ્રાણી પક્ષીઓ જોયા હશે, જેમાં તમે ઘણા બધા વૃક્ષો જોયા હશે, જેમાં આંબો, લીમડો, પીપળો, આસોપાલવ વગેરે જેવા વૃક્ષો તમે જોયા હશે. જેમ કે પ્રાણીઓમાં ગાય, ભેંસ, કૂતરો, ઘોડો, હાથી વગેરે જેવા પ્રાણીઓ તમે જોયા છે. તેમજ પક્ષીઓમાં કોયલ, કાગડો, કાબર, મૈના વગેરે જેવા પક્ષીઓ પણ તમે જોયા હશે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો ને કે આપણા જીવન જીવવા માટે વૃક્ષો તેમજ પ્રાણીઓ ખૂબ જ મહત્વના છે. જો તે ન હોય તો આપણું જીવન અશક્ય છે. તેથી જ કહેવાય છે કે જો વૃક્ષો છે તો જ આપણે છીએ. તો આજે આપણે જોઈશું અમૃતાની વાર્તા. લગભગ 300 વર્ષ પહેલાની આ વાર્તા છે કે જેમાં એક નાની નમરા જેવી છોકરી છે કે જેનું નામ અમૃતા છે. તેમને વૃક્ષથી ખૂબ જ લાગણી હતી. તેઓ વૃક્ષને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેની સાથે સાથે તેઓ પ્રાણીઓને પણ ખૂબ જ માન આપતા હતા. ઘણા વર્ષો પહેલા રાજસ્થાનના જોધપુર નજીક આવેલા ગામ જેનું નામ છે ખેજડી, તે ગામનું નામ ખેજડી કેમ પાડવામાં આવ્યું? કારણ કે તે ગામમાં ખેજડીના વૃક્ષો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હતા. ત્યાં મોટા ભાગના વૃક્ષો ખેજડીના હતા, તેથી તે ગામનું નામ ખેજડી પાડવામાં આવ્યું હતું. આ ગામના લોકો વૃક્ષો તેમજ પ્રાણી પ્રેમી હતા. તેઓ કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. અમૃતા એ સવારમાં વહેલી ઉઠી જાય છે અને તે ઉઠીને તે પોતાના વૃક્ષ પાસે જાય છે. દરરોજ તે નવા નવા વૃક્ષો પાસે જાય છે. તે ઉઠીને સૌથી પહેલા વૃક્ષને મળતી હતી અને ત્યાં જઈને તેના કાનમાં કહેતી હતી કે તું ખૂબ જ સુંદર છે, તું ખૂબ જ કઠિન છે, તું અમારી સંભાળ રાખે છે, તું તને ખૂબ જ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવને. તમારા પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર આપ્યું છે કે જેમાં ઝાડના નીચે ઘણા બધા બાળકો રમતા દેખાય છે. તેમાં ખીજડીના વૃક્ષો છે, તેના નીચે અમૃતા તેમજ તેના ઘણા બધા મિત્રો રમતા હતા. અમૃતાની જેમ તેના મિત્રોના પણ ઘણા બધા ખાસ વૃક્ષો હતા. તેઓ તે વૃક્ષના નીચે કલાકો સુધી રમતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરની આસપાસ કે શાળાની આસપાસ કે રસ્તામાં આવતા જતા ઘણા બધા તમે વૃક્ષો જોયા હશે કે જેમાં આંબો, પીપળો, લીમડો, વડ, આસોપાલવ વગેરે જેવા વૃક્ષો તમે જોયા છે ને. તમે જયારે ઘરેથી શાળાએ આવતા હશો કે ઘરેથી બીજી કોઈ જગ્યાએ જતા હશો ત્યારે રસ્તામાં તમને ઘણા બધા આવા વૃક્ષો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે વૃક્ષો કેમ વાવીએ છીએ? વૃક્ષો આપણને કેટલી બધી રીતે ઉપયોગી છે. વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે, વૃક્ષો વરસાદ લાવવા ઉપયોગી છે, વૃક્ષો જમીનનો ધોવાણ થતો અટકાવે છે, વૃક્ષો આપણા પર્યાવરણની શોભા વધારે છે, વૃક્ષો આપણને ફર્નિચર માટે વિવિધ લાકડા આપે છે, વૃક્ષો આપણી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ પૂરી પાડે છે, વૃક્ષો એ પશુ પક્ષીઓને રહેવા માટે જગ્યા આપે છે, વૃક્ષો એ વાતાવરણને ઠંડુ રાખે છે, વૃક્ષો આપણને ઝાડની નીચે શીતળ ઠંડક આપે છે, વૃક્ષો એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. ઘણા બધા વૃક્ષો એવા પણ હોય છે કે જેને ઉગાડવા કોઈ જતું નથી, તેને કોઈએ વાવેલા જ નથી હોતા, છતાં પણ તે ઉગી જતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તે કેવી રીતે ઉગી જતા હશે? એ પણ તેની જાતે જ. તમને એવા ક્વેશ્ચન થતા હશે કે અહીંયા તો કોઈએ વાવ્યા જ નહીં હોય, પછી ક્યાંથી ઉગી ગયા? તો તે જગ્યાએ પવન, વાવાઝોડું, વરસાદ તેમજ પ્રાણીઓના મળમૂત્ર દ્વારા ઝાડના જે બીજ હોય છે તે જાડા પથરાતા હોય છે અને તે જગ્યાએ ઝાડ ઉગી નીકળતા હોય છે. જેમ સમય જતો ગયો તેમ તેમ અમૃતા મોટી થઈ ગઈ. તે એક વખત પોતાના ઝાડને મળવા જાય છે ત્યારે તે જોવે છે કે ત્યાં કોઈ અજાણ્યા માણસો હોય છે. તે વિચારે છે કે અજાણ્યા માણસો કોણ છે. તે તેની પાસે ઉલાડીઓ જોવે છે. હવે તે જોઈને તે પૂછવા જાય છે કે તેઓ અહીંયા શા માટે આવ્યા છે. તો જ્યારે તે ત્યાં પૂછવા જાય છે ત્યારે તે માણસો તેમને કહે છે કે રાજાએ અમને અહીંયા મોકલ્યા છે લાકડા માટે.
राजा ने પોતાનો મહેલ બનાવવો છે જેના માટે તેમને લાકડાની જરૂર છે તે માટે તેઓ વૃક્ષ કાપવા આવ્યા છે જો તમારે ચિત્રમાં દેખાય છે તે પ્રમાણે તે કુલાડી લઈને આવ્યા છે આ કુહાડીનો ઉપયોગ વૃક્ષ કાપવા માટે કરવામાં આવે છે અમૃતા આ સાંભળીને આઘાતમાં આવી ગઈ તેઓ માણસ વૃક્ષ કાપવાનો હતો ત્યારે જ અમૃતા તે વૃક્ષના જોડે ગઈ અને તે વૃક્ષને અત્યારે પ્રાણીઓ પર થતો શિકાર અટકાયો છે માનવીઓની
અસ્તિત્વ જોખમમાં આવ્યું છે તેમજ વનસ્પતિઓની અસ્તિત્વ પણ જોખમમાં આવ્યું છે। અત્યારે તમે જોયા હશે કે ઘણા બધા જંગલો નાશ કરીને ત્યાં મોટા મોટા ફ્લેટો કે પછી સિનેમા ઘરો વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે કે જ્યાં જંગલોનો વિનાશ કરવામાં આવે છે તેના કારણે પ્રાણીઓનો પણ વિનાશ થતો જોવા મળે છે। ઘણા બધા પ્રાણીઓ જંગલી પ્રાણીઓ જંગલમાં રહેતા હોય છે જ્યારે જંગલ જ ન રહે તો તે લોકો કઈ જગ્યાએ જાય આવી બધી કુટેવોના કારણે પર્યાવરણ જોખમમાં આવ્યું છે। આપણે પર્યાવરણને બચાવવા માટે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ તે વૃક્ષોનું જતન કરવું જોઈએ તે વૃક્ષોને પાણી પીવડાવવું જોઈએ તેમજ આપણે પ્રાણીઓ પ્રત્યે પણ ભેદભાવ રાખવો ન જોઈએ તેમને મારવા પણ ન જોઈએ તેમની સંભાળ રાખવી જોઈએ। જ્યારે પક્ષીઓ માટે ચબુતરા બાંધવા જોઈએ તેમને ઉનાળામાં પાણી પાવા માટે એમને પક્ષીઓને ઉનાળામાં પાણી પીવું હોય તો તેમના માટે બહાર પાણી રાખવું જોઈએ વગેરે રીતે આપણે પર્યાવરણને જાણી શકીએ છીએ તેની મદદ આપણે કરી શકીએ છીએ। પર્યાવરણ છે તો આ